ઘરવાલી કા ફોન આયા આરી જેદીની હગાઈ થઈ છે ને તેદી દીના પાંચ ફોન કરે યો એને મને મારી ઉપર બહુ પ્યાર આવતો લાગે લાવ લાવ વરી હું કામ આઈ છે લાવ તરીક વાત કર લઉં હેલો શું થયું તને જલ્દી કે દીકા શું થયું બોલ બોલ તું જલ્દી કઈ બોલ જલ્દી અરે હું છે ને ભટકાણી ને તું થોડી છોલાઈ ગઈ હે ક્યાં છોલાઈ ગઈ અરે તું જરાય ટેન્શન ના લેતી આ હું હમણાં છે ને ડોક્ટર ને લઈને આવું છું ઇમરજન્સી માં એ હા હા તું જરાય ટેન્શન લે માં રૂમ આવો એ આયો આયો હા હા હે આ મારી હોવા વાળી ઘરવાળી ને હે ને જરી કમ લાગી ગયું છે જલ્દી જલ્દી ડોક્ટર ને લઈને ઘરે જવા દે હે મોતી ઓજો એ જલ્દી જલ્દી ડોક્ટર ને જોવો તો આને જોવા ઓ હે ને હાલ ચેકો પડી તો જોવો એ જલ્દી જલ્દી મને તો લાગે છે કે આમાં છે ને ટાકા લેવા પડશે જલ્દી જે કઈ લેવાનો હોય જલ્દી લ્યો અરે બાબા ટાકા ની કઈ જરૂર નથી ઓપરેશન ની જરૂર છે મને લાગે છે કે આમાં ઓપરેશન કરવું પડે હાલા જલ્દી એડમિટ થઈ જાય ઓપરેશન કરવું અરે ઓપરેશન ની કઈ જરૂર નથી આગળ જરા છોલા નું દેવામાં કઈ મોટી વાત નથી ખાલી ટ્યુબ મારજો ને પટ્ટી મારજો ને ખાલી તો યાર રેડી થઈ જાય હવે ના ના હવે કઈ છોલા નું નથી આ તો એવો અવળો મોટો ચેકો પડી ગયો છે મને તો લાગે છે કે તમે એને ડોક્ટર જ નથી તમે ગાંડા છો કે હું હવે એલા ભાઈ ડોક્ટર હું છું કે તું મને ખબર તારી વધારે પડે એને મેં ડિગ્રી લીધેલી છે હા હા ડિગ્રી હવે ડિગ્રી તમે કઈ નથી લીધેલી મને તો લાગે છે કે આ કે રવિભાઈ નો ડોક્ટર છે એ ભાઈ તું નીકળ તારું કામ છે ચાલ ભાગ હવે ધાવા દે હવે આવા હોય કે હવે ગાંડા છે એ બેબી તું રો મારો માઈ આ ડોક્ટર હવે હેને કોણ જાણે અડબમ હતો હવે હું એક કામ કરું આને મટાવવું હોય ને તો મારી પાસે એક ઈલાજ છે મિત્રો મિત્રો જો ઊભી રહેજો હમણાં હટી ગયો હટી ગયો તો પછી દાડા આના હેને દાડા ઘરવાળાના હેને ફૂટમાં છે ને બધો ઈલાજ છે જોયો હટી ગયો હા તો પછી હા બોલ બોલ હવે શું છે આપણે લગ્ન ક્યારે કરવા છે કઈ નહીં ઘરવાળી નો ફોન હજી તો માન ઘરે થી છે ને આપણે કામે જવા હતું બહાર નીકળ્યા હોય ને તો તરત ઘરવાળી ના ફોન આવી જાય અને ખોટે ખોટી છે ને આપણી અણી કાઢવાનું ચાલુ કરી દે વળી આને હું કામ પડ્યું હશે મારું ઉપાડવા તો દે હાલો હા ભોકો અરે કુતરાની જેમ છે ને રોવાનું બંધ કર બેકારા પાડીને અને બોલ હું થયું છે અરે હું છે ને અહીંયા ઘરે ઇચકા ખાતી હતી ને તો ઇચકા ઉપરથી પડી ગઈ હે ઇચકા માંથી પડી ગઈ અરે એવી તને વળી હું ઉતાવળ હતી કે હવારમાં હવારમાં હેને હિચકા ખાવા માંડી હે કામ કરતી હોય તો છાની મુની ઘરમાં એ તમે હેને ઈ બધી સાઈડમાં મૂકો ને ઘાઈ ખા ઘરે આવો મને હેને એવું લાગે છે કે અમારી કમરનું હાડકું હેને ભાંગી ગયું હે તો મને જલ્દી દવાખાને લઈ જા હાલો અરે હાડકા ભાંગા હોય ને એમાં દવાખાને ના લાવવાનું હોય હવે હા અને અત્યારે હું છે ને કામે જાઉં છું સાંજે 5 વાગે પાછો રિટર્ન આવીને તો ફેવિકોલ નું ડબલું લઈ આવી પછી હાડકા તારા ચોટાડ દેવું હો અને ત્યાં લગીને મને ફોન કરીને ડિસ્ટર્બ ના કરતી હાલ બાય જો મારા છોકરા નાનેથી મોટા થાય બરોબર છે તો એના ખર્ચા પાણી ને એવું બધું એનો કેવડો મોટો ખર્ચો આવી જાય તો મારે હેને સેવિંગ્સ તો કરવું પડે ને બરોબર ક્યાં સેવિંગ્સ કરું ને કઈ રીતના કરું ને એ વિચારું છું એ પ્રોબ્લેમ માં હું ફહાળો છું ભાઈ અરે એમાં હું પ્રોબ્લેમ કરવાનો હવે એવો કઈ પ્રોબ્લેમ લેવાનો જ ન હોય જો એ પ્રોબ્લેમ નું સોલ્યુશન છે ને મારી પાસે છે કેવું અરે એમાં એવું છે હમણાં છે ને નવું સ્ટાર્ટઅપ થયું છે અકુડો એપ્લિકેશન કે જેની અંદર છે ને તારી આ બધી પ્રોબ્લેમ ની સોલ્યુશન એમાં છે હો શું વાત કરે પણ એમાં છે શું અરે આ આખું એપ્લિકેશન છે ને સ્પેશિયલ ટીનેજર્સ માટે જ બની છે એની અંદર છે ને પોતાના નામ વાળું પર્સનલી પ્લેટિનમ વિઝા કાર્ડ આપે છે અકુડો એપ્લિકેશન દ્વારા ત્યાંથી ઓર્ડર કરીને ઈ મંગાવી શકે છે પોતાના નામ નું રેડી અને હા ઈ કાર્ડ માંથી છે ને તારા છોકરા ને કે કોઈ ટીનેજર્સ ને ને કઈ પણ વસ્તુ ઓનલાઈન ખરીદવી હોય છે ને કે ઓનલાઈન શોપિંગ કરવી હોય છે ને તો એને છે ને ડાયરેક્ટ કરી શકશે એના પેરેન્ટ્સ ના ઓટીપી ની જરૂર જ નહીં પડે એટલે કે તારા ઓટીપી ની તારા છોકરા ને જરૂર નહીં પડે ફ્યુચર માં હું હા અને આ એપ્લિકેશન છે ને એકદમ યુઝર ફ્રેન્ડલી છે અને આની અંદર છે ને એકાઉન્ટ ઓપન કર્યું ને તો 2 મિનિટ માં કેવાયસી થઈ જાય પેરેન્ટ્સ ના ડોક્યુમેન્ટ ઉપર એટલે કે તારા ડોક્યુમેન્ટ ઉપર અને હા આ એપ્લિકેશન છે ને હમણાં છે ને ટૂંક સમયમાં ઈ યુપીઆઈ ટ્રાન્સફર ચાલુ કરે છે એટલે કે કોઈને પૈસા ટ્રાન્સફર કરવા આવી છે ને તો બી ડાયરેક્ટ આ એપ્લિકેશન દ્વારા ટ્રાન્સફર કરી શકશે બોલ ઓહો આ તો સારું કહેવાયો યાર હા તો જોરદાર છે ને આ એપ્લિકેશન અપૂરો એપ્લિકેશન ની અંદર છે ને જો તારે સેવિંગ કરવું હોય ને તો એ પેલા તારે ગોલ ડિસાઈડ કરવાનો માની લે કે તે તારા છોકરા માટે તું સેવિંગ કરે કે તારા છોકરાને ફ્યુચર માં તારે લેપટોપ અપાવવું છે તો તારે ગોલ નક્કી કરવાનો કે લેપટોપ અપાવવા માટે હું સેવિંગ કરું છું પછી તારે એ પ્રમાણ નું સેવિંગ ચાલુ કરી દેવાનું અને જેવું તારું સેવિંગ પૂરું થાય એ પછી તું ડાયરેક્ટ એ વસ્તુ મંગાવી શકે છે એટલે તારા સેવિંગ નું સેવિંગ થઈ ગયું અને વસ્તુ ની વસ્તુ આવી ગઈ આ તો બહુ સારું કહેવાય ઓલા હા તો પછી બહુ સારું છે ને અને અકુડો એપ્લિકેશન ની અંદર છે ને એક લર્નિંગ ઓપ્શન બી આપેલો છે કે જેની અંદર છે ને તું પર્સનલ ફાઇનાન્સ વિશે બી તું શીખી શકે છે અને સેવિંગ વિશે બી શીખી શકે છે તો એક જ એપ્લિકેશન માં પર્સનલ ફાઇનાન્સ અને સેવિંગ બંને વિશે તું શીખી શકે છે તો હવે તું રાત એની જશો ફટાફટ અકુડો એપ્લિકેશન ડાઉનલોડ કર જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલી છે ને આજથી જ સેવિંગ કરવાનું ચાલુ કરી દે તારા છોકરા માટે વાહ 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 અતિક વાહ હમણાં ઘરે જઈને એને એપ્લિકેશન ડાઉનલોડ કર લો ઓકે ઓકે કરી લે ત્યાં લગી છે ને હું મારી હોને વાળી ઘરવાળી કો મિલકે આતા હું ચાલો લે જાનો લે
ખાઈ લે પછી ખવડાવું મારું પેટ ભરાઈ ગયું હે ખાલી તમારું વેપરમાં તારું પેટ ભરાઈ ગયું હા હું છે ને બહુ ઓછું ખાઉં હે બહુ ઓછું ખા એટલે એટલામાં આજી ખાઈ લે ને બે ચાર વેપર ખાઈ લે આખું પેટ પૂરું કરવાનું નહીં હાલે હવે તમે મને વધારે ખવડાવશો ને તો હું રાતે નહીં જમું હે એટલામાં તારું બપોરનું જમાઈ ગયું અને થોડું વધારે ખવડાવજે તો હાંજે નહીં જમ હું ઓછું ખાતી લાગે છે ને હા એટલે જ હું કહીને વિચારું કે આ હે ને આટલી પાતળી કેમ થઈ ગઈ મારી જાનું કારણ કે જોવા આવ્યો તો ત્યારે તો એક નંબર આમ જાડી હતી હાઈ ક્લાસ ને અત્યારે પાતળી કેમ થઈ ગઈ ખાવાનું ઓછું કરી નાખ્યું છે ઓહો હો વાંધો નહીં વાંધો નહીં લગન પછી તું ઓછું થાય એમ હા હું ખાઈ લઉં લેજે રોટલી તો ખાઈ ગઈ તો ભૂખ લાગે એટલે કઈ લીલી પચી પચી રોટલીઓ થોડી ખાવાની હોય કઈ ખૂટિયાની જેમ હવે હું છો તું મારા તો ખૂટ્યો લગન પેલા કોઈને ત્રણ વેફર ના કટકા દીધા તો કે બસ મારું પેટ ભરાઈ ગયું હવે કદાચ ઓચિંત ના બે ત્રણ કટકા અંદર ભરાઈ જાય તો રાત નું નહીં હાલે અને અત્યારે બપોર ના જોતો તું આ ડુસી ડુસી ને ખાશો હાઈ તો હું ખાઈશો ને તમે ને ખાઈ દીધી ભૂખ ખાઈ લો અને બાકી ભૂખ બહુ લાગી હોય ને તો વેફર ખાઈ લો હા વેફર ખાઈ લો ધીમે ધીમે હાલે કઈ પગ પગમાં પ્રોબ્લેમ નથી ને ઓપરેશન કરાવવું છે અરે ના ના એમાં એવું છે કે છે ને આપણે આજે પહેલી વાર મળવાનું હતું ને હા તો મેં છે ને નવા નવા હીલ વાળા ચંપલ લીધા ઓહો હો છે ને મારા હીલ માં હાલતા ફાવતું નથી હાલતા નથી ફાવતું અરે તો જાનો તને ઉપાડ લઉં ના ના તમે મને નહીં ઉપાડી શકો એવું છે તો કાઈ વાંધો નહીં આપણે હે ને ક્યાંય ટ્રેન નથી જતી જતી આપણે આમ ધીમે ધીમે ગાર્ડન માં હાલ્યો લા વાતો કરતા કરતા હાલ હાલ પગમાં મહેંદી લગાવી કે હું મેં તમને કીધું તું ભૂલી ગયા મારું ચંપલ તૂટી ગયું હે લઈ દેવ મને નવા હે તારું ચંપલ તૂટી ગયું હજી તો હમણાં 8 મહિના પહેલા તો નવા ચંપલ લીધા તા હવે 150 વાર આવે હા આ તો તૂટી ગયા તેમાં મારું વાંક છે હું મને તેડી લ્યો માન નથી ઓલાતું હું તેડી લઈ હવે તું આ ખાઈ ખાઈને ફૂટિયા જેવી થઈ જો હવે તને તેરીસ ને ક્યાંક મારી કમર અટકી ગઈ તો મને દવાખાને કોણ લઈ જાય પછી કામ કોણ કરશે હા આય લાય લામ જાની મુની કોઈ કેરવા હાટું નવડું નથી હાલ એમ પણ હું ભાતો રહ્યો મારા હાટું ઓય